સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગણેશ ભક્તો દ્વારા 10 દિવસના સ્થાપન બાદ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો ગણેશ વિસર્જન દરમિયાન ગણેશ ભક્તોમાં સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યો હતો. તો ગણેશ વિસર્જન સમયે ગણેશ ભક્તો ભાવુક બન્યા હતા. ભાદરવા સુદ 4થી ભાદરવા સુદ 14 સુધી દર વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે ધર્મપ્રેમી લોકોએ પોતાના ઘરમાં સ્થાપન કરીને શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરીને ભાદરવા સુદ 14ના દિવસે ગણેશજીનું વાસ્તે ગાસ્તે વિસર્જન કર્યું હતું. કોરોનાની મહામારીના કારણે ગણેશ ભક્તોએ વિસર્જન સમયે ખૂબ જ સંયમ રાખીને મર્યાદિત સંખ્યામાં જઈને પવિત્ર બોખના જળમાં ગજાનન ગણપતિનું વિસર્જન કર્યું હતું. દર વર્ષે ગણેશજીનું વિસર્જન માર્કંડેશ્વર મહાદેવ નજીક અથવા તો દશામા મંદિર ધાર ઉપર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે પોલીસ તંત્ર દ્વારા ધર્મપ્રેમી લોકોને માર્કંડેશ્વર મહાદેવના માર્ગ ઉપરથી પસાર થવા દીધા ન હતા, ત્યારે ગણેશ ભક્તોએ બોખના સામે કિનારે આવેલ ધોબીઘાટ નજીકના નારાયણ ઘાટે જઈને ગણેશજીનું વિસર્જન કર્યું હતું. ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આવેલ ગણેશ ભક્તોએ ગણેશજીની વિધિપૂર્વક પૂજા કરીને નાવમાં બેસાડીને દૂર સુધી લઈ જઈને પવિત્ર બોખમાં વિસર્જન કર્યું હતું અને ગણપતિજીને દેશ અને દુનિયામાં કોરોનાથી મુક્ત કરવા આજીજી અને પ્રાર્થના કરી હતી. બબ્બે ને ચરચરના ગ્રુપમાં આવીને ભક્તોએ ગણેશજીની મૂર્તિઓને પવિત્ર બોખમાં પધરાવીને ધન્યતા અનુભવી હતી. આમ આ વર્ષે કોરોનાની મહામારી હોવા છતાં ગણેશ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી સંપન્ન કરી હતી. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.